बनासकांठा वडगाम खाते राय रणछोड़जी मंदिर खाते उजवातो जन्माष्टमी मेळो कोरोना महामारी कारण बंद रखाय। बनासकांठा वडगाम तालुका मथक वडगाम खाते दर वर्षे योजाता जन्माष्टमी मेळो समग्र विश्व में जयरे कोविड 19 कोरोना महामारी हो त्यारे देश और राज्य में अनलॉक जाहिर करेल हो त्यारे राज्यना सार प्रसंगों पर राज्य सरकार श्रीनी द्वारा कोरोना वायरस जेवी कपरी महामारी संक्रमण वधतु ना फैलाय ते माटे सामाजिक अने धार्मिक स्थलों पर आम जनता नी वधारे भीड़ ना थाय ते माटे तेमज आम जनता नु आरोग्य जळवाई रहे अने सुखाकारी रहे ते माटे सरकार श्रीनी गाइडलाइन मुजब सरकारश्री द्वारा अनलॉक जाहिर करेल हो त्यारे वडगाम तालुका में पवित्र श्रावण मास उजवाता पवित्र त्यौहारों पर रोक लगावी छे। ત્યારે વડગામ તાલુકાના મથક ખાતે વર્ષોથી ઉજવાતા અને રાય રણછોડ મંદિર ખાતે દર વર્ષે ગોકુળ આઠમના દિવસે હજારોની સંખ્યામાં ધર્મપ્રેમીઓ જનતા જન્માષ્ટમીના પવિત્ર દિવસે ભગવાન રાય રણછોડના દર્શનનો લાભ લઈ એ ધન્યતા અનુભવી હતી। પણ જ્યારે દેશ અને રાજ્યના કોરોના વાયરસની જેવી કપરી મહામારી હોય ત્યારે આ વખતે સરકારશ્રીના આદેશ મુજબ વડગામ ગામ સચિવાલયના સરપંચ શ્રી ભગવાન સી પી સોલંકી અને સભ્યશ્રીઓ અને વડગામના રાય રણછોડ મંદિરના ટ્રસ્ટીગણ દ્વારા વડગામ તાલુકાની ધર્મપ્રેમી જનતાને અપીલ કરે છે કે કોરોના વાયરસ જે કપરી મહામારી હોય ત્યારે કોરોના સંક્રમણ વધુ ના ફેલાય તે માટે વડગામ ખાતે જન્માષ્ટમીનો મેળો બંધ રાખેલ જેમાં વડગામ તાલુકાની જનતાને સહકાર આપતા અને સરકારશ્રીઓના નિયમોનું પાલન કરે પણ સરાહનીય છે અને વડગામ ગામની જનતાએ પણ રણછોડ મંદિર ખાતે સોશિયલ ડિસ્ટન્સ જાળવી માસ્ક પહેરીને તેમજ સેનિટાઇઝ જેવા નિયમો પાળીને જન્માષ્ટમી જેવા પવિત્ર તહેવારોની સાદગીથી ઉજવણી કરવામાં આવી હતી। પવિત્ર શ્રાવણ માસના ગોકુળ આઠમના દિવસે જાણે ભગવાન શ્રી કૃષ્ણ જન્મદિવસની ઉજવણી મેઘરાજા પણ કરતા હોય તેમ સવારથી ઝરમર ઝરમર વરસાદ વરસતો જન્માષ્ટમી પૂર્વ ઉજવણી શાનદાર લાગતી હતી અને આમ જનતામાં પણ ખુશીનો માહોલ છે। રિપોર્ટર રમેશભાઈ પરમાર, એચબીએન ટીવી ન્યૂઝ, વડાગામ। ઘણા વર્ષોથી વડગામ તાલુકાના વડગામ ગામે શ્રી રાધાકૃષ્ણ મંદિરનો મહામેળો ભરાતો હતો, પરંતુ ચાલુ સાલે કોરોના મહામારીના કારણે સરકારશ્રીના આદેશ અને નિયમ પ્રમાણે અને ટ્રસ્ટના નીતિ નિયમ પ્રમાણે ચાલુ સાલે જે જન્માષ્ટમીનો મહામેળો ભરાતો હતો એ આયોજન ગામના હિતમાં, રાષ્ટ્રના હિતમાં અને સર્વના હિતમાં બંધ રાખેલ છે અને એમાં ગામનો અને તમામ લોકોનો સારો એવો સહયોગ મળ્યો છે। ધન્યવાદ, ખૂબ આભાર છે આપ જનતાને। શું કહેવા માગો છો? આપણા હિત માટે આ નીતિ નિયમોનું પાલન કરવું એ આપણા માટે સારું છે। માસ્ક બાંધવો, ડિસ્ટન્સ જાળવવું અને આ બધા નીતિ નિયમો સરકારશ્રીએ જે જાહેર કર્યા છે એ લોકહિત માટે છે અને લોકહિતના કાર્યમાં સહકાર આપવો એ આપણી ફરજ છે। આ ગામમાં વર્ષોથી રાધાકૃષ્ણ મંદિર બન્યું ત્યારથી ગામ લોકો મેળો ભરતા હતા, પણ આજે આખા વિશ્વ કોરોનાની મહામારીના હિસાબે ગામ લોકોએ અને મંદિરના ટ્રસ્ટીઓએ માન રાખી અને મેળો બંધ રાખ્યો છે, એટલે આપણે દર્શન કરી અને હોવના ઘેર ભેગું થવાનું, ડિસ્ટન્સ રાખવાનું, માઉસ પહેરવાનું બધું રાખેલું છે એટલે